રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા, મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 જેવું થાય છે ને. હાલો આજ તો બધાને વાળી આવવાનું, રવિવારની રજા છે ને દીકું. હે, પાસા બોર ખાવા જવા? હાલો તો પાસા બોર ખાવા જવા છે. તો દીકુડિયા બધા આવે સાજુ. બેન આપણે એવું થાય કે આપડે બધું છે ને ચાલુ કરવાનું થાય ને. બેન વૈગી હોય ભણવા, કાઢી ગયું ભણવા વૈગી હોય એટલે એમ વિડીયો નહોતી આવતી. હા, રવિવારે હોય ઘરે એટલે આવે. અને ભાઈ તો ભાઈ જો ટ્રેક્ટરમાં બેસી ગયો, બારો બજારમાં પડ્યું ટ્રેક્ટર, લારી જોડાવી છે ને એટલે આજ આપણે કાપનું ને એવું ચાલુ કરવાનું હોય વાળીએ એટલે ત્યાં ટૂંકમાં બેસી ગયો છે. અને અહીંયા અહીં અદા બધી થઈ ગઈ તૈયારીઓ આખા દિવસની, છોકરાઓના ભાગ ને આ છોકરાઓના ભાગ ને બપોરે ભાતનું ને એવું બધું ત્યાં બટેટા બફે છે. કારણ કે રહ્યા છો ને, શું રહ્યા છો? 11 છે એટલે સુકી ભાજી બનાવવાની હોય એટલે એ સુકી ભાજી બનાવી નાખશો ને તમે? રોટલા પછી અમારા વાડીએ. અરે વાહ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને. કોણ કોણ રહ્યું હતું? તમે હોતી દીદી તમારા બાવા બરોબર. બીજી આવે બે લેવાની, એક રહી લીધી ને બે બીજી આ ટૂંકમાં થાય ને, બે રહેવાની હતી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. હાલો આજ તો વાડીએ જવું છે બધા. આજ કોબી વાવી દેવાની છે અને મીરા ને જરા કાટો મારી આવી આપણે ઝડપથી, કારણ કે માણસો જો આવી ગયા છે. ટ્રેક્ટર લઈને ભાગવાનું છે વાડીએ, બધી ફાસ્ટ ફાસ્ટ કામ હાલે હટામાં. જો મીરા અહીં બાંધી છે, મીરાને નિર્ણ પૂરો થઈ ગયો છે. હાલો મીરા, એ મીરા જય ગાય માતા. એ બેઠું જય ગાય માતા. જો કેટલી ડાય છે અમારી મીરા. તો વાહિદું થઈ ગયું કમ્પ્લીટ, નીણ પૂરો હવે કહેતા જાય કે હમાયે કરતા આવે આખા દિવસનો એટલે રોંઠે કદાચ આવે તો ઉપાધિ નહીં. આપણે અત્યારે કાપ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને જા રીતનું માથે માથે ભરાય જા રીતનું. આ ઉપલો જે પાંખનો કાપ હોય ને એ પછી નીચેની ટાઈસ નથી ભરવાની, કારણ કે ટાઈસ તો આપણા ખેતરમાં છે જ. એટલે માથેની જે કાળી માટી કોપટી હોય ને, કોપટી જાય રીતનો કાપ આ બધો ભરવાનો હોય. તો પહેલો ફેરો મીંડા ભરવા. શું કહે ભાઈ, સારું ને? તો પહેલો ફેરો મીંડા છે બધા ભરવા. અડધા માણસો આ બાજુ છે, અડધા ઓલી સાઈડ છે. તો પહેલો ફેરો એટલો ભરવાનું ચાલુ કર્યો હજી તો આ રીતના લાગડ છે ને, ક્યાંક ખાડા હોય ત્યાં વધારે હોય, બાકી આવી ઢોળી હોય ત્યાં ઓછો હોય. આ ઢોળી હોય ત્યાં ઓછો હોય એટલે આમાં શું છે, જ્યાં ખાડો હોય ત્યાં વધારે પાણી બેસતું હોય એટલે દોઢ ટૂંકમાં વધારે બેઠો હોય. બાકી તો હે ને બધે જ આ રીતનો હે. અને ખાલી થયું છે આપણે એટલો આ પટ્ટો જ, બાકી અંદરના ભાગમાં તો પાણી એમાં કદાચ કાપ વધુ હોય. આ બધું જાય આ આ સાઈડ જેમ જેમ નિશા જતા જાય ને આપણે એમ વધુ વધુ આવતો જાય જા રીતનું. આ વધુ છે એટલે આ જે લીલું છે આ તો ફરવામાં ન હાલે, આમાં તો આપણે પગ ખૂટી જઈએ. આ બધું વધારે વધારે પછી જેમ જેમ આપણે ટૂંકમાં એક બે દિવસ આમાં હાંકશું ને કાંઠા કાંઠામાં તો આ હુંકાતું જાય એમ, પાણીને હારવા ટૂંકમાં હાલ્યા જાય એવી રીતે થાય. તો આ એટલો આ કાંઠો સાફ કરી લે તો આ ઓલી બાજુ થઈ જાય, ઓલી બાજુ તા તો આપણે બે ત્રણ દી હાંકશું તા તો નખાઈ જાય. અને પછી જોઈએ હવે જો માણસો આમનું રહે તો પછી વધારે નાખી હોતી. બાકી આ બધું શું કહી ગયું છે, આ બધું હાઈ ક્લાસ છે, એમાં કાંઈ ઘટે નહીં. જો તમે જો હે ને મખમલ જેવો એમ. અને આ આ તમે ખાલી સાહે ભરો ને
તો એમ થઈ જાય કે નહીં બાકી ખાતર, બધા ખાતર આની પાસે ફેલ થાય, દેશી ખાતર આની પાસે ટૂંકવું પડે એમ. ખાલી સાહે અમે તો દર વર્ષે ફરી જ છીએ બરોબર, આની તાકાત આજ 20 વર્ષથી અમે જાણીએ છીએ, આની તાકાત છે ને આની એ એકઈ નથી આવતું. અને અમે ઝાઝા ભાગી અમારે જમીન ટાઈસ વાળી વધારે, કારણ કે ઝાઝા પડા આપણે રેવલ કરેલા છીએ, એટલે ખાતર કદાચ ગમે એટલું લીધું હોય ને કે આપણું ઘરનું હોય 10 ફેરા, એને ભેગું 20 ફેરા ફેરવી દઈ, 20 ફેરા ફેરવી દઈને એટલે ખાતરની કિંમત ડબલ કરી દીયા. અને આમાં શું છે, આપણે જવાબ મશીનથી ક્યાંય ભરાય એમ નથી, જેસીબીથી, એટલે માણસો થોડીક મજૂરી ઓછી દેવી પડે, કારણ કે આ બધો ભેગો કરી કરીને ભરવો પડે, એટલે મજૂરી થોડીક એમ ઓછી દેવી પડે. બીજું બીજા નંબરમાં કે છે ને આ ખાડા ખબડા છે, જે રીતના ખાડા ખબડા હોય ને, એટલે મશીનથી નો લોડરે ખૂતરી આવે, નો બેકેટે ખૂતરી આવે, એટલે માણસોથીને જ ભરવો પડે. એટલે આપણે જેમ જેમ આગળ હાલ્યું જાય, ફૂકાતું જાય એમ ભરાતો જાય, એટલે જેટલો આમાં તો શું છે ભાઈ, બધા ભરતા હોય, આમથી નહીં ટ્રેક્ટર આવતા હોય, આમથી નહીં ટ્રેક્ટર આવતા હોય, એટલે બધી બાજુથી ભરાતો હોય, એટલે એમ જેના જેના ભાગમાં જેટલો જેટલો આવે એટલો એવું થાય બધું. આપણે કાપ ભરવાનો ચાલુ છે અને હું આવ્યો છું વાડીએ પાણી પીવા, સા પાણી જો પીવાઈ ગયા છે, અને ભાઈ સાથે છે લસણમાં દવા, બાયું ગયું છે બોર ખાવા, અને કાનો ને બા બે જાય, બા તો જામ પોપૈયામાં આટા મારે છે ને શાકભાજીને એવું થોડું થોડું ઉતારે છે, અને કાનું અહીં રમે. કાનું હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ. અરે વાહ વાહ વાહ, એ શું કરસ થી ગા કઈ મરસા ઉતાર લીધા લાલ લાલ, જાય લસણમાં દવા આલે હે. કેટલા પંપ સાઈટા? બીજો પંપ છે, એક સાઈટો ને બીજો તો આપણે લસણ તો કઈક આવું હે. કેટલા વાતર થાય? 4 વાતર. રામ રામ ને સીતારામ બધાને. હાલો લસણમાં દવા છાંટું છું, થીપનો થોડોક દેખાય છે એટલે કીધું મારી દઈ દવા. થીપ તો દેખાય છે, કારણ કે જો થીપ જોઈએ ને એટલે પાંદડા થોડાક વાકા વરે વરે છે, અને માથે શેડ્યું બરે છે, એટલે શેડ્યું તો એમાં એવું જો શરમીની અસર હોય, પછી બીજા નંબરમાં આપણે થોડુંક ઠંડીનું પ્રમાણ વધુ છે, એટલે એમાંય કદાચ શેડ બરતી હોય, એટલે તોય ફૂગનાશક કયું છે? ફૂગનાશક મેટાલિક્સ ને જટાયું, મેટાલિક્સ ને જટાયું બે મિક્સ આવે, અને પ્રોફેનો પ્રોફેનો છે ને જર્મન પાવર છે, અને એક માઇક્રો ન્યુટન છે. હા, જો અહીંયા બને છે ગરમા ગરમ રોટલી, જેમ બનતી જાય એમ અહીંયા ઘી હતી જો ડબરી, એ ઘીની ડબરી પણ અહીંયા છે, એમાં સીધી સોપડતા જાય ને ગરમા ગરમ જામ મીંડા છે બધે ખાવા. અને અહીંયા બાસ એક છે મરસા, જાવી રીતે શેકો મારીને અંદર ખાલી નમક જ ભરેલું હોય, પણ ખાવાની બહુ મજા આવે ખાબા. હા મરસું થોડુંક તીખાશ હોય એ મૂકી દે, નમક ભરવાથી બીજું તો કાંઈ ન થાય, જો બને છે ગરમા ગરમ રોટલી. રોટલી ખાલી અમારે બે બાળકો ને અમે બે ભાઈ સારું જ કા, બાકી તો બધા રહ્યા છે 11-ઈસ, એટલે એને તો ફરાર હોય બધાને. જો બે બાળકો ને ભાઈ બે ગયા છે જમવા, મારે આગળ બપોરે કરવા બેસવાનું છે, રોટલી થોડોક ચોક થાય ને, જો થાય છે ને ફૂલકા. સુકી ભાજી છે, પછી અહીંયા બધું કાસું કાપેલું, કોબી ટમેટા બીટ વેફર ગોળ, આ તો ઘણી વસ્તુ છે હે. જો માંડવીના દાણા તારેલા, હજી આમાં કઈક છે, અહીંયા સુકી ભાજી, સુકી ભાજીમાં રોડવાનું, આ શાક તો નથી કા, બટેકા છે, બટેકા છે, કેવા બટેકા હે, પછી ડુંગળી બીટ ઘણી વસ્તુ છે, લીંબુ સાસ. હાલો બધા, હાલો બધા, બપોરા કરવા, હું હાલો બપોરા કરવા, એને ભૂખ લાગી છે બપોરા કરવા. તારું મોઢું તો જો કેવું છે, અસલ નથી,
એ દીકો હાલો બધા બપોરા કરો કે વાહ 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 તું શું ખાશો ખાલી સુકી ભાજી સુકી ભાજી વેફર બોર કેટલાક વીણી આવ્યા એટલા બધા સારું લ્યો હાલો તો બપોરા કરી લઈ જાય કોબી સોંપવાની છે ખાડા કરે ભાઈ વાતરમાં ચાર આવ્યું અને આમાં થઈ છ આવ્યું કારણ કે પકતો ક્યારો છે આમાં છ આવ્યું થઈ ગઈ એક ક્યારો તો વવાઈ ગયો એક ક્યારો આટલો આ વવાણો હશે કેટલો કહું 30-31 ફૂટનો હશે 30-35 ફૂટનો એટલે એવા બે ક્યારે વાવા છે રોપ તો આપણે વધી પડશે જાદો હા રોપ તો જો હજી આટલો હોય આ ઘણો છે લાહો લા વધશે જાદો રોપ વધશે અડધી પડકી સાટી ત્યાં જો ભાઈ મોર ખાડા કરી દે છે પછી બેન જો બેન મૂક્યા જાય છે એક એક છોડવા અને બે ભાઈ સોંપે જાય છે વાહો ભાઈ કેવી રીતે સોંપો હો હે તો જો ખાડો કરેલ કમ્પ્લીટ જ હોય એમાં જા રીતે રાખીને અને આમ ખાડો હરખો ખાડો બુરાઈ જવો જોઈએ હરખો જાજી કોબી વાવવાની હોય તો આમ ન હાલે તો એને વ્યવસ્થિત હરખા વાતર બાંધીને પછી અંદર દાતા શ્યા રાખીને અને ખાડા ન કરવાનું હોય એમાં કા અને આમાં આપણે કઈ ખાતર બાતર નાખતા નથી હરખી છોટી જાય ને પછી દેશી ખાતર ના તોરિયા ભરી દેવાશે હવ આગળ કઈ નવરાઈ નથી નાખવાની અટાણે બાકી ઓલું ખાતર તો આપણે છે ને આમાં નાખતા જ નથી દવાઈ નથી ચાટતા જેટલી થવાની હોય ને એટલી થાય અને તોય છે ને બહુ જો હાઈ ક્લાસ થાય છે આજ એમ માનો ને કે અમે દિવાળી દીના ખાઈ છીએ આ કોબી બરોબર જારિયા જો દડા દવા વૈનાની ખાતર વૈનાની છે જા રીતે ફાટી જાય હોતી એટલે ઈ અડવારી હોય કદાચ એ નાખી દેવાની બાકી જો રોપ મસ્તીનો હે અને આ રીતનું સોંપાતું જતું હોય અને આ બધું જ આપણું શાકભાજી છે ને બધું દવા ખાતર વિનાનું છે એટલું ઘણા વિડીયોમાં મેં કીધેલું જ છે કારણ કે પછી લસણ ને એવું નથી ઘઉં ને એવું નથી આ ખાત કાયમ આપણે ખાદ પદાર્થ જે શાકભાજી આપણા જોઈએ ને એ ઘર પૂરતું વાવીને કાયમ વાડી આપણે આમથી આવવું જ હોય એટલે વાવી છે જો આપણે કોબી વવાને પી ગઈ હોતાય અને મંડી સોટવા હોતાય એના પાંદડે આમ તો સોટી જાય પછી લંઘાણી હોય તો એ સોટી જાય સવાર થાય ને તો બધી લીલી સમ થઈ જાય કોબી હાઈ ક્લાસ જેટલી વવાની બે વાતર એટલે આપણે ઘર માટે ખાવા જ વાવી છે હતી આગળ દિવાળી દીના ખાઈ છીએ જ આપણે જો આગળ છે જ આગલી એ ટૂંકમાં વહેલી વાવેલી હતી ચોમાસામાં એ અટાણે એમાં જેમ ખવાતી જાય એમ કાંઠે જતા હોય અને પાછી બીજી જગ્યાએ વાવી આ ટૂંકમાં બીજી જગ્યાએ ઓલી હતી આપણે આમ આગળ હતી આપણે આજના 14 ફેરા નખાણા જ આવી રીતે પથરાતું જાય પહેલાં ઉલારી અને હકે જવાનું પહેલાં ઘેરમાં તો 4 ફેરા આ બાજુ નાખેલા છે અને 10 ફેરા ઉપર નાખેલા છે આપણે અહીં ઉલારીને વેતું કરીને ત્યાં થોડોક ઢગલો થાય બાકી તો આ રીતે પથરાઈ જાય આ બધું પાથરેલું છે આમાં ક્યાંય મોટો ઢગલો કે એવું કાંઈ બહુ ન થાય અને અહીં પાટિયું ખુલે ને ત્યાં થોડોક ઢગલો થાય બાકી જા રીતે અને આ પછી આ પોરું કરતાં કાંઈ વાર ન લાગે આમાં શું છે પાવડે તરત આખા પાછું જ કરવાનું રહે અને પછી તો હું એક બે વાર થાંભલો હાલે ને એટલે ઓટોમેટિક બધું લાવું થઈ જાય અમે દર વર્ષે આ રીતે હે ને નાખતા હોય ઉપલા ખેતરમાં રેવલ કર્યું તો એ આ રીતે જ નાખતા અને આમાંય જ આ રીતે નાખી એટલે આ થઈ જાય એમ માનો ને કે 3-3 આંગર થઈ જાય કેટલું 3-3 આંગર આરામથી થઈ જાય આ લાગટ પડ્યું છે એમનું જો એટલો એટલો દર પડ્યો છે એટલે હારી પેટ બહુ તો તાકાતવારી નહીં પણ હારી પેટ જમીન હારી થઈ જાય એમ ટૂંકમાં દાદા આ બધું કાળી માટી જ છે કાળો કાપ જ એમ અને કિંમતી આ કાપને આવી રહે ને ખાતર એકઈ ન આવે એવો કિંમતી કાપ છે બધોય અને મજૂરથી ભરવાના ફાયદા મોટા એ તો મેં તમને સવારમાં વાત કરી એમ કે મશીન કે જેસીબી કાંઈ હાલ એમ નથી
અને મજૂર થી આમ આપણે ભરવું પડે, અને મજૂર આપણે મળી જાય એ બહુ સારી વાત કહેવાય, ને કરટાને મળ્યા મય નથી, કારણ કે બહુ માણસોની અસત્ય છે. અને બીજા નંબરમાં આમાં ભરવામાં જો પાણા નો આવે, કાંટા નો આવે, એમ ઘણો ફાયદો થાય મજૂરથી ભરવામાં. ઓલું મશીનથી તો ભરવામાં કદાચ ઉતર આવ્યું હોય તોય એવું તો બધું આવવાનું જ હોય, પાણા આવે ને બધું આવે ને, એમાં તો આમાં કાંટાય ન આવે, બધું સાવ ક્લિયર જો ચોખ્ખું. પછી કોક અજાણતા આવી ગયો હોય પાણો, બાકી ઓમ તો ન આવે. તો આજ અહીંથી આપણે પહેલાં ઉપલા પટ્ટામ ચાલુ કર્યું હતું, એમાં 10 ફેરા નાખ્યા, પછી 4 ફેરા અહીંયા નાખ્યા, 14 ફેરા આજ નખાણા.